કેમ છો મિત્રો ધોરણ અગિયાર ફિઝિક્સના ચેપ્ટર નંબર ટુ એકમ અને માપનમાં લાસ્ટ લેકચરની અંદર જે પોઈન્ટની ચર્ચા કરી હતી એ મુદ્દો હતો સાર્થક અંકો કોઈ સંખ્યા આપેલી હોય એની અંદર કેટલા સાર્થક અંકો રહેલા છે એ નક્કી કરવા માટેના નિયમોની પણ આપણે ચર્ચા કરી હતી ત્યારબાદ કોઈ સંખ્યા આપેલી હોય એને આપણે રાઉન્ડ ઓફ કરવી હોય સાર્થક અંકો સુધી એને લઈ જવી હોય તો એ રાઉન્ડ ઓફ માટેના નિયમો પણ એ આપણે અગાઉના લેકચરમાં જોયા હતા મિત્રો આજના લેકચરની અંદર જે વાત કરીશું એ છે ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ જેનું નામ છે પારિમાણિક સૂત્રો ઇંગ્લિશમાં કહીએ તો ડાયમેન્શનલ ફોર્મ્યુલા પારિમાણિક સૂત્રો એટલે શું પ્રશ્ન થાય તો વિદ્યાર્થી મિત્રો પારિમાણિક સૂત્ર વિશે સમજતા પહેલા જે મુદ્દો શીખવો સમજવો જરૂરી છે એ છે ભૌતિક રાશિના પરિમાણ પારિમાણિક સૂત્ર તરફ જતા પહેલા પરિમાણ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ તો કોઈ પણ ભૌતિક રાશિને કોઈ પણ ભૌતિક રાશિ વડે દર્શાવી શકાય પ્રશ્ન થાય કે એવી કઈ કઈ ભૌતિક રાશિઓના એની સંજ્ઞાઓ કઈ કઈ છે તો આપણે મૂળભૂત સાત રાશિઓ મૂળભૂત સાત ભૌતિક રાશિઓ ની ચર્ચા કરેલી છે એ દરેકની સંજ્ઞા આપણે નીચે મુજબ દર્શાવીશું કહેવાનો મતલબ છે કે જે આપણે એસઆઈ પદ્ધતિની મૂળભૂત સાત રાશિઓ જોઈ દે એના એકમો અને સંજ્ઞા સહિત એની વાત અહીંયા નથી થતી રહી હા ભૌતિક રાશિઓ મૂળભૂત એની જ છે પણ અહીંયા જે સંજ્ઞાની વાત ચાલે છે એ જે તે પરિમાણ દર્શાવવા માટે ભૌતિક રાશિની સંજ્ઞા છે એસઆઈ પદ્ધતિ એની અંદર જે સંજ્ઞા હતી એ જે તે ભૌતિક રાશિના એકમની સંજ્ઞા હતી ભૌતિક રાશિની નથી અહીંયા આપણે ભૌતિક રાશિની સંજ્ઞા એ પરિમાણિક સૂત્ર માટે ઉપયોગ કરીશું એમાં નંબર વન છે એ છે દળ મિત્રો દળને આપણે જે દર્શાવીશું ને એ કઈ સંજ્ઞા વડે દર્શાવીશું કેપિટલ એમ દળને આપણે ઇંગ્લિશમાં કહેવાય માસ એને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવવાનો પ્રયત્ન કરીશું કેપિટલ એમ વડે દર્શાવીશું નંબર બે બીજું છે એ છે લંબાઈ ઇંગ્લિશમાં કહીએ તો લેન્થ અને એના પહેલા અક્ષર કેપિટલ એલ વડે દર્શાવીશું મિત્રો ધ્યાન રાખજો અહીંયા જે કેપિટલ છે એ કેપિટલના ફોર્મેટમાં જ દર્શાવવું પડે આ એમ એ દળની સંજ્ઞા છે આ એલ એ લંબાઈની સંજ્ઞા છે એનો એકમ નથી નેક્સ્ટ નંબર ત્રણ સમય સમયને આપણે કહીએ છે ટાઈમ અને એટલા માટે આપણે પારિમાણિક સૂત્રમાં એને કેપિટલ ટી વડે દર્શાવીશું નંબર ફોર વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહને આપણે દર્શાવીશું કેપિટલ એ વડે એમ્પિયરના યાદમાં આપણે કેપિટલ એ વડે દર્શાવીશું નંબર પાંચ તાપમાન તાપમાનને આપણે કેપિટલ ટી વડે ન લખતા કેપિટલ કે વડે દર્શાવીશું ધ્યાન રાખજો અહીંયા ભૂલ ન થવી જોઈએ તાપમાન ઇંગ્લિશમાં ટેમ્પરેચર તો ટેમ્પરેચર કેપિટલ ટી નહીં કેમ કારણ કે એક વખત ટી એ સમય માટે આવી ચૂકેલો છે નંબર છ જ્યોતિ તીવ્રતા જ્યોતિ તીવ્રતાને આપણે દર્શાવીશું સ્મોલ સીડી વડે આની સંજ્ઞા ભલે ને એકમની સંજ્ઞા રહી પણ એની તીવ્રતાની પણ સંજ્ઞા સીડી વડે દર્શાવીશું અને નંબર સાત દ્રવ્યનો જથ્થો અને આને દર્શાવવા માટે આપણે એ શું લખીશું મોલ એમ ઓએલ ક્લિયર તો આ રીતે મૂળભૂત સાત રાશિઓની સંજ્ઞા એ દર્શાવી શકાય છે તો આના પરથી શું સમજવું પડે તો માની લો કે કોઈ ભૌતિક રાશિ લઈએ છે કે જેની અંદર દળ લંબાઈ અને સમય ત્રણે ત્રણ એ મૂળભૂત રાશિઓનો ઉપયોગ થાય છે અને આપણે એના પરિમાણ બતાવવા છે તો આપણે એને એમ એલ અને ટી ના ફોર્મેટમાં જ એ બતાવી શકીએ તો એમ જરૂરી થોડું છે કિલો કોઈ વખત ક્ષેત્રફળ શોધીએ તો ક્ષેત્રફળની ભૌતિક રાશિ લંબાઈ એ લંબાઈમાં આપણે એનો ક્ષેત્રફળમાં લંબાઈનો શું કરતા હોઈએ છીએ વર્ગ એટલે અહીંયા એલની સ્ક્વેર થઈ જશે બે ઘાત આવશે તો એના પરિમાણ કોને કહેવાય એ સમજ પડવી જોઈએ તો મિત્રો પરિમાણ એટલે કોઈ પણ ભૌતિક રાશિને કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે ખાસ સમજજો કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે તેની મૂળભૂત રાશિ તેની મૂળભૂત રાશિ પર દર્શાવાતા ઘાતાંકને તેના શું કહેવામાં આવે છે પરિમાણ પરિમાણ કહે છે છે તેના તરીકે ઓળખવામાં આવે ભૌતિક રાશિને દર્શાવવા માટે તેની મૂળભૂત રાશિ પર દર્શાવતા ઘટાંકોને તેના શું કહેવામાં આવે છે પરિમાણ તરીકે ઓળખવામાં આવે છે કેવી રીતે તો આગળ વધીએ મિત્રો નેક્સ્ટ પોઈન્ટ ભૌતિક રાશિના પરિમાણને ભૌતિક રાશિના પરિમાણને અને તેની સંજ્ઞાને સામે દર્શાવવા પડે છે આપણે ચોરસ કૌશમાં મૂકવામાં આવે છે ખાસ સમજવાની વાત છે આ ક્યારેય પણ આપણે ભૌતિક રાશિના પરિમાણ દર્શાવતા હોઈએ ત્યારે એના આપણે ચોરસ કૌંસની અંદર જ એ મૂકવામાં આવે છે ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે છે કેવી રીતે તો જોઈએ ઉદાહરણ જોઈએ એક ઉદાહરણ ઉદાહરણમાં આપણે કદના પરિમાણ શોધવા છે ખાસ સમજજો મારી વાત આની અંદરથી બે વસ્તુ તમને શીખવા મળશે પરિમાણ કોને કહેવાય અને એની સંજ્ઞા કેવી રીતે દર્શાવાય હવે તમને ખબર જ છે કે કદ એટલે આપણે એવું લખી શકીએ કોઈ ક્યુબ હોય તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ પહોળાઈ ઊંચાઈ લખો તોય ચાલે હવે ધ્યાન રાખજો હવે આના પરિમાણ લખવા જઈ રહ્યા છે લંબાઈ એટલે એનું આગળના પોઈન્ટમાં જોયું એ મુજબ લંબાઈને સારા દર્શાવતા પરિમાણમાં એલ વડે કેપિટલ એલ વડે પણ હમણાં જ મેં કીધું એ પ્રમાણે આ જ પોઈન્ટમાં કે કોઈ પણ આપણે પરિમાણ બતાવતા હોઈએ કાં તો એની સંજ્ઞા બતાવતા હોઈએ તો એને આપણે સામે લખવું પડે ચોરસ કૌન્સમાં લખવું પડે એટલે આ રીતે એને ચોરસ કૌન્સમાં એ દર્શાવવું પડે બીજું એના બીજો પરિમાણ એ બી લંબાય જ છે એટલે એને પણ સામે દર્શાવવાનો એલ તરીકે ત્રીજું પણ લંબાયત છે એટલે એને એલ તરીકે મિત્રો અહીંયા કોઈની ઘાતાંક નહીં લખી ખબર જ છે કે કોઈની બી ઘાતાંક ના લખી હોય તો ઘાતાંક તરીકે એક તો હોય જ એટલે આની પણ એક ઘાત કહેવાય આની એક ઘાત કહેવાય આની પણ એક ઘાત કહેવાય અધાર સરખો છે બધાનો ગુણાકાર છે તો ઘાતોનો શું થઈ જાય સરવાળો થઈ જાય તો આના તરીકે તમે શું લખી શકો એલની એ કેટલી ઘાત દર્શાવી શકાય ત્રણ ઘાત તો આ શું થઈ ગયા કદના પરિમાણ થઈ ગયા આની અંદર પરિમાણ કોને કહેવાય આ એલ છે એ એ લંબાઈની સંજ્ઞા છે છે અને આ જે લંબાઈના પરિમાણ કહેવાય એટલે કહી શકાય બોલવું હોય તો કે કદના પરિમાણ એટલે એ લંબાઈના કેટલા પરિમાણ તરીકે ઉપયોગ થાય છે ત્રણ પરિમાણ તરીકે કહી શકાય એટલે અહીંયા પરિમાણ એ લ એની ઘાત જે બતાવો ને એ ઘાત એની પરિમાણ તરીકે દર્શાવાય છે હજુ એવું બી સમજી શકાય કે આખું ફોર્મેટમાં લખવું હોય તો તો અહીંયા કમે એક જ વસ્તુ બતાવી છે કદમાં દળ નથી તો આપણે અહીંયા દળના પરિમાણ બતાવવા હોય તો તો કે દળ છે જ નહીં તો દળના પરિમાણ બતાવવા હોય તો એમ રેસ્ટુ શું બતાવાય જીરો કેમ જીરો એક પરિમાણ નથી ઘાત શું બતાવે છે એના પરિમાણ એમ આ શું બતાવે છે એમ એટલી સંજ્ઞા સંજ્ઞા એમ છે એટલે કોનું પરિમાણ તો કે દળ દળ હાલમાં કદના પરિમાણમાં દળ છે નહી એટલા માટે એમની કેટલી ઘાત લીખાય જીરો એ જ રીતે સમયની વાત કરવી હોય તો સમયના પરિમાણ સમય એટલે કદમાં સમય થોડો આવે છે એટલે ટી ટી ની પણ કેટલી ઘાત જીરો એના ઘાત એની શું બતાવે છે પરિમાણની સંખ્યા બતાવે છે પરિમાણ બતાવે છે જે તે ભૌતિક રાશિના ક્લિયર તો કદના ટોટલ ત્રણે ત્રણને ધ્યાનમાં રાખીને લખવું હોય તો કદના પરિમાણને આ રીતે પણ બતાવાય છે એમાં આપણે સિકવન્સ એમ એલ ટી લખતા હોઈએ છે એટલે પેલું એમ એમના કદમાં તો એક પરિમાણ નથી એલ એલ ના કેટલા પરિમાણ છે તો કે ત્રણ ટી ટી ના કદમાં એક પરિમાણ નથી એટલે શું લખાય એમ રીસ ટુ જીરો એલ રીસ ટુ થ્રી ટી રીસ ટુ જીરો ખ્યાલ આવી ગયો મિત્રો આપણે ક્યારેય પણ પારિમાણિક સૂત્ર બતાવીએ છીએ તો એમ એલ અને ટી ના ફોર્મેટમાં દળ લંબાઈ અને સમયના ફોર્મેટમાં જ એ બતાવતા હોઈએ છીએ એટલા માટે સ્ટાન્ડર્ડ ફોર્મેટ સ્ટાન્ડર્ડ વેલ્યુ એ તમારી આ રીતે તમે લખી શકો છો બરાબર અને આ બીજા પણ ઉદાહરણો ઘણા લેવા હોય તો લઈ શકાય જેમ કે એક ઉદાહરણ તરફ આપણે આગળ વધીએ બીજું ઉદાહરણ આપણે બળના પરિમાણ શોધવા છે સમજો હવે બળના પરિમાણ બળ એફ ઇઝ ઇક્વલ ટુ ન્યૂટનની ગતિનો તમે બીજો નિયમ શીખ્યા હતા એફ બરાબર એમ એટલે કે એટલે દળ અને એટલે પ્રવેગ ક્લિયર નેક્સ્ટ પ્રશ્ન થાય કે આ બળ તો સાધિત રાશિ છે તો મિત્રો કોઈ પણ પરિમાણ શોધવા હોય ને તો તમે એના મૂળભૂત રાશિના પરિમાણ તરફ એ ઇક્વેશન લઈ જાવ મતલબ કે એના સૂત્ર તરફ જવાનો પ્રયત્ન કરો ક્લિયર તો તમને એના ઇક્વેશન્સમાં કોઈ જ એ તકલીફ પડવાની નથી અને ઇક્વે સૂત્ર પરથી એનો શું લખો એકમ લખો તો એ તમને એ ઈઝી પડશે તો આની આપણે અલગ મેથડથી ઇક્વેશનને સોલ્વ કરવું હોય તો દળ એ તો તમને ખબર જ છે પ્રવેગ પ્રવેગનું સૂત્ર એ તમને ખબર હોય તો વેગમાં ફેરફાર છેદમાં સમયગાળો વેગનો ફેરફાર સમયગાળો હવે સમજો દર નો એકમ શું થશે તો કે કિલોગ્રામ ગુણ્યા વેગ નો એકમ શું થશે તો કે મીટર પર સેકન્ડ અને બીજો સમય નો એકમ પણ શું છે સેકન્ડ સેકન્ડ અને સેકન્ડ સેકન્ડ નો સ્ક્વેર કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્કવેર હવે આને પરિમાણ ના ફોર્મેટમાં લઈ જઈએ ધ્યાન રાખજો ખાસ પરિમાણ બતાવતા હોય એટલે એને સામે લખવું પડે ચોરસ કૌંસમાં કિલોગ્રામ કોનું પરિમાણ છે દળ દળ એટલે છે કેપિટલ એમ હાલમાં કિલોગ્રામ કેટલી વખત છે તો કે એક જ વખત એટલે કેટલી થશે એક ઘાત મીટર મીટર કોનો એકમ છે લંબાઈ લંબાઈ એટલે એલ એલ મીટર કેટલી વાર છે એક વખત છે ક્લિયર નેક્સ્ટ સેકન્ડ સેકન્ડ એટલે સમય સમય ક્યાં છે છેદમાં છેદમાં એટલે ટી ટી ની કેટલી ઘાત થશે બે ઘાત થશે આ બે ઘાત ક્યારે ની હવે ફાઈનલાઇઝ લખવા હોય તો શું લખાય એમ રેસ ટુ વન એલ રેસ ટુ વન ટી રેસ ટુ માઇનસ ટુ આ બળના પરિમાણ એ તમારા નક્કી થયેલા છે એમની એક ઘાત એલની એક ઘાત ટીની માઇનસ બે ઘાત એટલે કે અહીં કહી શકાય કે દળના એક પરિમાણ છે લંબાઈનું પણ એક પરિમાણ છે અને સમયનું માઇનસ બે પરિમાણ એ બળમાં રહેલા છે ઓકે તો જે તે વસ્તુની ઘાતાંક છે એ ઘાતાંક એ એના શું દર્શાવે છે પરિમાણ દર્શાવે છે અને આ સંજ્ઞા એ ભૌતિક રાશિ દર્શાવે છે ક્લિયર તો આટલે સુધી તમે એ કમ્પ્લીટ એ કામ કરી શકો નેક્સ્ટ તો મિત્રો હવે આપણે આપણા મુદ્દા પારિમાણિક સૂત્ર તરફ આગળ વધી શકીએ છીએ અગાઉના પોઈન્ટમાં આપણે પરિમાણ એટલે કે જે તે સંજ્ઞાની ઉપર ઘાતાંક લખેલી હોય ને એ ઘાતાંકને આપણે પરિમાણ કહેતા હતા તો હવે પારિમાણિક સૂત્ર કોને કહેવાય તો એના વિશે માહિતી બતાવવું હોય તો આપેલ ભૌતિક રાશિને આપેલ ભૌતિક રાશિને કેટલી અને કઈ કઈ મૂળભૂત રાશિઓ વડે મૂળભૂત રાશિઓ વડે દર્શાવવામાં આવે છે દર્શાવવામાં આવે છે તે સંબંધને તે ભૌતિક રાશિનું તે સંબંધને તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે સૌથી મહત્વની વ્યાખ્યા આપેલ ભૌતિક રાશિને કેટલી અને કઈ કઈ મૂળભૂત રાશિઓ વડે દર્શાવવામાં આવે છે તે સંબંધને તે ભૌતિક રાશિનું શું કહેવામાં આવે છે પારિમાણિક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર અને બીજી બીજી રીતે દર્શાવવું હોય તો એવું પણ કહી શકાય કે જે આપણને ભૌતિક રાશિ આપેલી હોય એ ભૌતિક રાશિનો એકમ એની મૂળભૂત રાશિઓના એકમ સાથે શું કરી દો સરખાઈ દો મતલબ કે ભૌતિક રાશિના એકમને મૂળભૂત રાશિઓ તરફ લઈ જવાનો પ્રયત્ન કરો અને એના પરથી આપણે જે સમીકરણ મેળવી શકીએ એ સમીકરણને પારિમાણિક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે કઈ રીતે તો આપણે આગળ વધીએ ઉદાહરણ લઈએ જેમ કે વેગનું પારિમાણિક સૂત્ર મળે મી રહ્યું છે વેગનું હવે વેગ એટલે ઇક્વેશન તમારું શું બને તો કે સ્થાનાંતર ના છેદમાં સમય ગાળો સ્થાનાંતર ભાગ્યા સમય સમજો ખાસ હવે આનો આપણે એકમ તરફ જઈએ સ્થાનાંતર સ્થાનાંતર નો એકમ શું આવશે મીટર સમયનું એકમ શું આવશે સેકન્ડ આ એકમ લખ્યા છો અમે ધ્યાન રાખજો હવે હવે વાત કરીએ એના ભૌતિક મૂળભૂત રાશિ તરફ મૂળભૂત રાશિ એટલે આ જે એમ છે એ કોનો એકમ કહેવાય એમ એટલે સ્થાન એટલે લંબાઈ જ માપશે ને એટલે આ શું કહેવાય લંબાઈ એટલે એલ એસ ટુ એક વખત છે એટલે વન અને છેદમાં સમય એટલે ટી એ પણ કેટલી ઘાત છે એક વખત છે એટલે વન આની અંદર દળનું કોઈ પરિમાણ છે નહીં એટલે હવે આને કમ્પ્લીટ પરિમાણિક સૂત્રમાં બતાવવું હોય તો આપણે એમએલ ના ફોર્મેટમાં બતાવીએ છે એમ એટલે દળ વેગમાં દળના પરિમાણ છે જ નહીં એટલે એના કેટલા પરિમાણ થઈ જશે જીરો એલ એલ ના કેટલા પરિમાણ છે એક ટી ટી ના કેટલા પરિમાણ છે એક પણ ક્યાં છે છેદમાં એને ક્યાં લઈ લે ઉપર એટલે કેટલા થઈ જશે માઇનસ વન તો આ વેગનું પારિમાણિક સૂત્ર થઈ ગયું વેગમાં દળના જીરો પરિમાણ છે લંબાઈનું એક પરિમાણ છે અને સમયનું માઇનસ એક પરિમાણ રહેલું છે તેમ કહી શકાય મિત્રો કોઈપણ ભૌતિક રાશિનો તમારે પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો એના સમીકરણ પરથી એનો એકમ આપણે એનું શું બતાવી દેવાનું પહેલા એનું સમીકરણ સમીકરણ પછી એનું શું બતાવી દેવાનું એકમ એકમ પછી એને સમા ફેરવી દેવાની સંજ્ઞા તો તમારું ડાયરેક્ટલી એ પારિમાણિક સૂત્ર મળે છે આવા તો ઘણા ઉદાહરણો એ આપણે આગળ જોઈએ બીજું ઉદાહરણ જોઈએ તો એ છે વેગમાન ખબર જ છે પહેલા શું લખવાનું એનું સમીકરણ સમીકરણ મતલબ કે ઇક્વેશન થાય દળ ગુણ્યા વેગ ખાસ ધ્યાન રાખજો જો વેગનું સમીકરણ આપણે મળી ગયું એટલે આપણે સાનું સમીકરણ લખવાની વાત વાત રહે છે દળની દળનું તમને ડાયરેક્ટ હવે એકમ ના લોકોને ડાયરેક્ટ સંજ્ઞા પ્રમાણે કરવું હોય ને તો એ જવાય હવે દળનું કેટલું પરિમાણ થયા અહીંયા આગળ દળ એટલે એમ એમના કેટલા પરિમાણ થયા એક વેગ વેગ એટલે તમને ખબર જ છે એમ રેશ ટુ ઝીરો એલ રેસ ટુ વન ટી રેસ્ટ ટુ માઇનસ વન જો જે ઘાટ સરખી આધાર સરખા હોય એની ઘાતો ન શું થઈ જાય સરવાળો થઈ જાય એટલે અહીંયા એમની વન પ્લસ ઝીરો એટલે વન એમ રેસ્ટ કેટલા થઈ જશે વન એલ રેસુ કેટલા થઈ જશે વન ટી રેશ માઇનસ વન તો આ કોનું પારિમાણિક સૂત્ર થઈ ગયું વેગમાનનું પારિમાણિક સૂત્ર થઈ ગયું ઓકે નંબર થ્રી આગળ જવું છે તો આપણે હમણાં ઇક્વેશન ફાઇન્ડ આઉટ કર્યું આગળના પોઈન્ટમાં બળ બળ બરાબર તો કે દળ ગુણ્યા પ્રવેગ પ્રવેગના વેગમાં સમીકરણમાં અહીંયા મીટરનો શું આવે સ્ક્વેર આવે બીજું કોઈ ફરક પડતો નથી ઉપર વેગ એટલે પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય એટલે આપણે ઇક્વેશનમાં લખવું હોય તો શું લખાય દર એટલે એમની કેટલી ઘાત થઈ વન પ્રવેગનું સમીકરણ અગાઉના જ પોઈન્ટમાં હમણાં જ શીખ્યા છે એમ જીરો એલ રેસ્ટ ટુ વન ટી રેસ ટુ માઇનસ ટુ અહીંયા વેગમાં માઇનસ વન આવે છે અને પ્રવેગમાં માઇનસ ટુ આવે છે આપણે બંનેનું કોમ્બિનેશન લઈ લઈએ તો એમની એક અને ઝીરોનો સરવાળો થઈ જાય એટલે વન થઈ જશે એલની પણ વન ઘાત ટી રેસ ટુ માઇનસ ટુ એ કોનું પારિમાણિક સૂત્ર બને છે બળનું પારિમાણિક સૂત્ર તમારું બને છે તેમ કહી શકાય તો આવી રીતે તો ઘણી બધી એ તમારી ભૌતિક રાશિઓ છે કે જેના આધારે તમે જે તે ઇક્વેશન્સ એ બનાવી શકો છો નંબર ફોર જો આગળ જવું હોય તો છે કાર્ય મિત્રો આ બધા સમીકરણો છે તમે ચિંતા નથી કરવાની જરૂર જેમ જેમ ચેપ્ટર્સ ચાલતા જશે એમ એમ આ સમીકરણો બધા તમારા ભણવામાં આવતા જ જશે એટલે એ ક્યાંથી આવ્યા એ હમણાં વિચારવાની જરૂર નથી આપણે આ મુદ્દામાં એટલું જ શીખવાનું છે કે કોઈપણ સમીકરણ પરથી પારિમાણિક સૂત્ર કેવી રીતે મેળવાય બાકી બીજી કોઈ રીતે એ ચિંતા કરવાની જરૂર નથી કાર્ય બરાબર સમીકરણ બને અને મીટર એટલે લંબાઈ એટલે અંતર એ લંબાઈનું જ પરિમાણ સંજ્ઞા લખવાની બરાબર બળનું ઓલરેડી ઉપરના ફોર્મેટમાં ઇક્વેશન લખ્યું છે શું છે બળનું વેલ્યુ એમ રેસ ટુ વન એલ ટુ વન મેળનું સૂત્ર લખ્યું હવે અંતર કેટલા થઈ જશે ટુ ટી રેસ ટુ માઇનસ ટુ તો આ કાર્યનું એ તમારું સમીકરણ થઈ ચુકેલું છે તેમ કહી શકાય ક્લિયર ખબર પડી ગઈ નેક્સ્ટ જો કદાચ આના પરથી આગળ વધવું હોય તો બધાય કયા સમીકરણ તરફ પાવર પાવરનું ઇક્વે છેદમાં સમય કાર્યનું પારિમાણિક સુધી ડાયરેક્ટ લખો કારણ કે ઉપરના ફોર્મેટમાં જ મેળવ્યું એમ રેસ ટુ વન એલ રેસ ટુ ટુ ટી રેસ ટુ માઇનસ ટુ છેદમાં સમય એટલે ટી ટી રેસ ટુ કેટલા કહેવાય વન પણ ક્યાં છે છેદમાં ક્યાં લઈ લેવાના ઉપર શું થઈ જશે માઇનસ વન છે ઉપર જશે માઇનસ વન માઇનસ ટુ ઓલરેડી છે માઇનસ વન ટોટલ થશે માઇનસ થ્રી એટલે તમારું પાવરનું સમીકરણ શું બનશે એમ રેસ્ટ ટુ વન એલ રેસ્ટ ટુ ટુ પી રેશ ટુ માઇનસ થ્રી જે પાવરનું સમીકરણ ડાયમેન્શનલ ફોર્મ્યુલા બને છે તેમ કહી શકાય ક્લિયર તો આ રીતે પારિમાણિક સૂત્ર જે તે ભૌતિક રાશિ એટલે કે મૂળભૂત રાશિઓના સંબંધ વડે પણ દર્શાવી શકાય છે ઓકે નેક્સ્ટ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક ન્યુમેરિકલ તરફ જઈએ જે પારિમાણિક સૂત્રના બેઝ પર જ છે એમાં આપણે એક સમીકરણ આપેલું છે આપણને સમીકરણમાં એવું કીધેલું છે કે વન હાફ એમવી સ્કવેર ઇઝ ઇક્વલ્સ ટુ એમજીએચ આ ઇક્વેશન આપ્યું છે વન બાય ટુ એમબી સ્કવેર ટુ જ્યાં જી છે એ ગુરુત્વ પ્રવેગ દર્શાવે છે એચ છે એ ઊંચાઈ દર્શાવે છે વી છે એ વેગ બતાવે છે તો આ સમીકરણ એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે સાબિત કરવાનું છે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં એ સાબિત કરો એનો મતલબ એવો થાય છે કે બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ બંનેના પરિમાણ એક એવા હોવા જોઈએ એક સરખા હોવા જોઈએ આ તમે સમીકરણ વન હાફ એમવી સ્કવેર બરાબર એમજીએચ લખ્યું છે એનો મતલબ એવો થાય છે કે આ બાજુ જેટલા પણ ભૌતિક રાશિઓ મૂળભૂત રાશિઓના પરિમાણ હશે એટલા જ મૂળભૂત રાશિઓના આ બાજુ પણ પરિમાણ હોવા જોઈએ બરાબર એટલે આપણે અહીંયા એ જ સાબિત કરવાનું છે કે આ બે વસ્તુ જે છે એ સાબિત એના પરિમાણ સરખા છે કે નહીં ઓકે નેક્સ્ટ હવે વાત વિચારીએ આગળ તો આપણે પહેલા કઈ બાજુ લઈશું ડાબી બાજુ ડાબી બાજુની વાત કરીએ તો ડાબી બાજુનું સમીકરણ કયું છે તો કે ડાબી બાજુનું ઇક્વેશન છે વન હાફ એમ વી સ્કવેર એમ દળ છે ને વી વેગ છે એમ એ દળ જવું અહીંયા સંજ્ઞા એમ દળની છે એકમ નથી આ ઇક્વેશન છે ધ્યાન રાખજો તો અહીંયા તમારે પારિમાણિક સૂત્ર એ દળનું બતાવવાનું અને વેગનું બતાવવાનું હવે આ વન નો મતલબ શું સર ખાસ સમજવાની વાત મેં એટલા માટે દાખલો અહીંયા લીધો છે તો કે તમને અહીંયા ક્લિયરિટી સાથે ખબર પડી જાય જ્યારે આપણે પારિમાણિક સૂત્રની વાત કરતા હોઈએ ને ત્યારે એની આગળ કોઈ પણ અંક વડે એનો ગુણાકાર કે ભાગાકાર કરેલો હોય એને પરિમાણ પરિમાણિક સૂત્રમાં ધ્યાનમાં લેતા નથી મતલબ કે આપણે જ્યારે આ સમીકરણનું પરિમાણ લખીશું ત્યારે વન હાફને ને શું કરી દેવાના કાઢી નાખવાના અવગણી દેવાના એની જરૂર નથી એટલે તમને અહીંયા ખબર પડવી જોઈએ કે અહીંયા દળ એમ એટલે દળ અને દળને આપણે સ્થાન દર્શાવીએ છીએ એમ કેટલા વખત છે એક વખત વેગ વેગ એટલે એનો એકમ થાય મીટર પર સેકન્ડ એટલે એનો એક મીટર એટલે લંબાઈ એનો કેટલી વખત થાય એક ટી એ કેટલા વખત થાય માઇનસ એક કેમ કારણ કે સેકન્ડ છેદમાં છે પણ અહીંયા ધ્યાન રાખવાનું આ વેગ એક વખત થયું આપણે એનો શું કરવાનો છે વર્ગ કરવાનો છે ઓકે નેક્સ્ટ એમ રેશ ટુ વન એ એવા લખવાના વર્ક કરો એટલે બંનેને બે વડે અંદર ગુણો એટલે એલની કેલી ઘાત થઈ જશે બે ઘાત ટી ની કેટલી ઘાત થઈ જશે માઇનસ બે ઘાત અને કમ્બાઇન એક જ કંસમાં લખી દો એમ રેસ્ટુ વન એલ રેશ રેસ ટુ માઇનસ ટુ આ પરિણામ તમારું શું બન્યું વન આ ડાબી બાજુનું બન્યું જમણી બાજુના પણ આટલા જ પરિમાણ હશે તો આ સમીકરણની યથાર્થતા છે હવે શું વાત કરીએ છે જમણી બાજુ જમણી બાજુ સમીકરણ શું આપ્યું છે આ એટલે પ્રવેગ જ છે ગુરુત્વ પ્રવેગ છે પણ પ્રવેગ જ કહેવાય એટલે એટલે દળ પ્રવેગમાં માઇનસ વન આવે પ્રવેગમાં માઇનસ ટુ આવે એલ ઇન્ટુ ટી રેસ્ટુ માઇનસ ટુ એચ એટલે ઊંચાઈ ઊંચાઈ એટલે મીટરમાં મીટર એટલે લંબાઈ એટલે એની વેલ્યુ શું લખાય એલ રેસ્ટુ વન હવે બધા ભેગા કરી દો એમ રેશ ટુ વન એલ એક વખત બીજું એક વખત મતલબ કે એક અને બે સરખા હોવાથી એક અને બે એ કેવા છે સરખા હોવાથી આપેલ સમીકરણ આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે સાચું છે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ એ કેવું બતાવવામાં આવ્યું છે સાચું છે તેમ કહી શકાય ક્લિયર તો મિત્રો આવા એ ઘણા બધા એ ન્યુમેરિકલ એ તમને આપવામાં પણ આવશે આ રીતનો એક દાખલો પણ હોમવર્કમાં આવશે બીજા અમુક ઇક્વેશન્સ કે જે ટેક્સ્ટ બુક મેં મોકલાય છે એ ટેક્સ્ટ બુકની અંદર જોશો તો ડાયમેન્શનલ ફોર્મ્યુલાના આખા ટેબલ્સ આપેલા છે કોઈ પણ ભૌતિક રાશિ એ ભૌતિક રાશિનું સમીકરણ સમીકરણ પરથી એકમ એકમ પછી એનું પારિમારિક સૂત્ર કેવી રીતે બનાવવામાં આવે છે એનો તમને એ ટેબલ પરથી પણ એ ઘણો બધો ખ્યાલ આવી જશે તો આ જ રીતના હોમવર્કમાં પણ એ કંઈક ને કંઈક ન્યુમેરિકલ્સ હશે એ પણ ગણતરી કરવાની રહેશે ઓકે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના ન્યુમેરિકલ જોઈશું થેન્ક યુ